દર્દી મિત્રો કોરોનાની જે વૈશ્વિક મહામારી આપણે ત્યાં આવી છે એનો સામનો કરવા માટે જ્યારે તમે હોસ્પિટલમાં આવો છો ત્યારે જે તકેદારીઓ રાખવી જોઈએ તેના વિશે હું થોડી માહિતી તમને આપવા માગું છું એક તો છે કે જ્યારે પણ તમે પોતે અથવા તમારા સગા હોસ્પિટલમાં આવો ત્યારે આવો ત્યારથી લઈ અને ઘરે જાઓ ત્યાં સુધી મોઢા પર માસ્ક હોવું જરૂરી છે એક ઘડી ભર પણ માસ્ક નાક અને મોઢાથી નીચે ઉતરવું જોઈએ નહીં ઉપરાંત આપણા હાથથી પણ નાક અથવા મોઢા કે ફેસના કોઈપણ ભાગને ટચ કરવો જોઈએ નહીં બીજી વસ્તુ કે હોસ્પિટલની અંદર તમે આવો ત્યારે હોસ્પિટલ દ્વારા તમને સેનિટાઈઝર પ્રોવાઈડ કરવામાં આવે છે સેનિટાઈઝરથી હાથ બંને આગળીઓ ઉપર નીચે અને અંદરની સાઈડે બધી જ સાઈડે તમે હાથથી એને ઘસી દો જેથી એ તમારા શરીર પર ક્યાંય પણ વાયરસનો ચેપ હોય તો એ ઓછો થઈ જાય અથવા નાબૂદ થઈ જાય વેઇટિંગ રૂમમાં જ્યારે તમે તમારો વારો આવે તેની રાહ જોવા બેસો છો એ સમયે જેટલા દર્દીઓ ત્યાં ઓછા હાજર હોય અને તેમના સગા પણ ઓછા હાજર હોય તો એકબીજાને ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા રહે છે આથી અમારું પ્લાનિંગ એવું છે કે વેઇટિંગ રૂમમાં વધુમાં વધુ બે દર્દીઓ હોય અમારા વેઇટિંગ રૂમની સાઇઝ પ્રમાણે જોતા અને એમની સાથે એક એક સગા હોય તો ચારથી વધારે વ્યક્તિઓ વેઇટિંગ રૂમમાં ભેગા ન થાય જો આ રીતે આપણે પાળીશું તો આપણને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા ઓછી થશે એટલે જો તમે બે કરતાં વધારે દર્દી તરીકે આવ્યા હોય ત્રીજા નંબરે આવ્યા હોય તો બને ત્યાં સુધી તમે હોસ્પિટલની બહાર નીચે ગ્રાઉન્ડ પર ઊભા રહો અથવા ક્યાંય પણ છાંઈડો કે એવી જગ્યા મળે ત્યાં ઊભા રહી જાઓ અને જતી વખતે વેઇટિંગ રૂમના રિસેપ્શન પર તમે તમારો ફોન નંબર આપીને જાઓ તો તમારો નંબર આવે ત્યારે રિસેપ્શનનો સ્ટાફ તમને બોલાવી લેશે આ રીતે કરવાથી આપણે ભીડ ઓછી કરી શકીશું અને કોરોનાનો ચેપ અટકાવી શકીશું હોસ્પિટલની અંદર રાહ જોવી એના કરતાં બહાર હોસ્પિટલની બહાર નીચે કે કોઈ બી જગ્યાએ છાંયડામાં રાહ જોવી વધારે સારી છે જેથી કોરોનાનો ચેપ આપને અથવા પ્રેગનન્ટ દર્દીને લાગી ન શકે બીજી વસ્તુ કે કોરોનાના જે સામાન્ય લક્ષણો તમે વોટ્સએપ પર ઘણા બધા સાંભળ્યા પણ હશે કે શરદી ખાંસી કે તાવ અથવા શ્વાસની તકલીફ હોય એ સામાન્ય લક્ષણો છે ઘણીવાર સુગંધ લેવાની શક્તિનો અભાવ થઈ જાય અથવા ઘણીવાર પગમાં છાલા પડે આ પ્રકારના લક્ષણો પણ હવે કોરોનામાં દેખાવા લાગ્યા છે એટલે આવા કોઈ પણ લક્ષણો હોય તો અમે રિસેપ્શન પરથી આપને એક ફોર્મ ભરાવીએ છીએ એ ફોર્મની અંદર આપ અચૂક માહિતી આપો અને ડિક્લેર કરો રિસેપ્શન પર મૌખિક રીતે પણ આપ જાણ કરી શકો છો કે આવા લક્ષણો હોય છે જો આવા લક્ષણો હોય તો એવા દર્દીઓને કોરોના ટેસ્ટ માટે જે એપ્રૂવ કરેલી હોસ્પિટલો છે તેમાં જઈને એકવાર કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો વધારે સલાહ ભર્યું છે કારણ કે કોરોનાના આવા લક્ષણો હોય અને જો ટેસ્ટ પોઝિટિવ હોય તો એની સ્પેશિયલાઇઝડ હોસ્પિટલમાં આપણી સારવાર જેટલી વહેલી શરૂ થાય એટલું બચી જવાના ચાન્સીસ વધારે રહે જે કોરોના સંક્રમણ થયા પછી મૃત્યુ પામનારા દર્દીઓ છે એમાં મોટાભાગના દર્દીઓ લેટ કમર અથવા વેન્ટિલેટર પર જાય એ લોકોમાં વધારે હોય છે જો એ પહેલાં નિદાન થઈ જાય અને વેળાસર સારવાર શરૂ થઈ જાય તો વેન્ટિલેટર પર જવાની શક્યતા ઓછી હોય છે અને બચી જવાની શક્યતા વધારે રહે છે હોસ્પિટલની અંદર બને એટલો સમય ઓછો રહેવું પડે એવું આપણે પ્લાનિંગ કરવાનું અને આ માટે અમુક માગણીઓ જેમ કે સોનોગ્રાફીમાં બાળકનું મોઢું મને બતાવો અથવા એના ધબકારા સંભળાવો એવી માગણીનો આગ્રહ નહીં રાખવો ડૉક્ટરને પૂછવાના પ્રશ્નોમાં ઘણીવાર યાદ ના આવતા હોય એટલે એકના એક પ્રશ્ન વારંવાર પૂછે એના કરતાં ઘરેથી તમે પ્રશ્નોનું લિસ્ટ બનાવો અથવા આજે ના બનાવીને લાવ્યા હોય તો અહીંયા વેઇટિંગ રૂમમાં બેસી અને તમે લિસ્ટ બનાવી લો અને પછી જ ઓપીડીની અંદર ડૉક્ટરને મળવા જાઓ કે જેથી આપનો અને ડૉક્ટરનો બંનેનો સમય બચે અને બીજા દર્દીઓનો જલ્દીથી નંબર લાગી શકે ક્યારેક એવું બને કે આપ કોઈ પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયા હોય તો આપની ફાઇલ પર હોસ્પિટલનો ફ ફોન નંબર પણ છે એની પર બી ડૉક્ટરો માહિતી આપી શકે છે અને હું ડૉક્ટર જયેશભાઈ મારો પર્સનલ નંબર નાઇન એટ સેવન નાઇન સેવન સેવન ડબલ ટુ ફાઇવ નાઇન પર સાંજે છથી આઠ દરમિયાન ક્યારેય પણ આપ ફોન કરી શકો છો ઓપીડીની અંદર દર્દીની સાથે અમે હોસ્પિટલમાં એવું પ્લાનિંગ કર્યું છે કે એક જ સગાને અમે આ એલાવ કરીએ છીએ એટલે સ્ટાફ સાથે આ બાબતે આપ કોઈ તકરાર કરશો નહીં કારણ કે એ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલો નિર્ણય છે અને એ જનહિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો નિર્ણય છે જો ઇન્ડોર દર્દી એટલે કે જે હોસ્પિટલની અંદર દાખલ થયા છે એવા દર્દીઓ સાથે પણ શક્ય હોય ત્યાં સુધી એક જ સગ્યાએ રહેવું જોઈએ પણ જો કોઈ સિરિયસ કેસ હોય કે વધારે ઇમરજન્સી હોય અને એકથી વધુ સગા હાજર રહે એવી જરૂરિયાત હોય તો ડોક્ટર જ તમને સામેથી કહેશે અને પોતે મંજૂરી આપશે તો જ એવા સંજોગોમાં એક કરતાં વધારે સગાએ ઇન્ડોર પેશન્ટ સાથે પણ હાજર રહી શકશે તો આ જુદા જુદા હોસ્પિટલની અંદર પાળવાના નિયમો છે એ આપણે બધા પાળીએ અને કોરોનાથી બચીએ જો આપણે શિસ્તબદ્ધ નહીં રહીશું તો ખરેખર કોરોના આપણને ભરખી જશે અને જો શિસ્ત પાડીશું તો કોરોના આપણને દૂરથી નમસ્કાર કરીને જતું રહેશે હોસ્પિટલની અંદર આવો છો ત્યાંથી જાઓ ત્યાં સુધી અને ઘરે ગયા પછી પણ બને ત્યાં સુધી તમારા હાથ ફેસ પર ટચ ના થાય ઘરે ગયા પછી પણ હાથ સાબુથી ધોઈ કાઢવા અને શક્ય હોય તો નહીં લેવું અને જે કપડાં પહેરીને હોસ્પિટલમાં ગયા હોય એ કપડાં પણ ધોવા નાખી દેવા એ પણ સલાહ ભરેલું છે તો આ રીતે તમે પાળશો તો બહુ તમે કોરોનાથી દૂર રહી શકશો બીજી વસ્તુ કે ઘરેથી તમે જ્યારે હોસ્પિટલ આવો છો ત્યારે જ તમે નક્કી કરી લો ડૉક્ટર સાથે વાત કરીને કે ખરેખર મારે હોસ્પિટલની વિઝિટની જરૂર છે કે પંદર દિવસ કે મહિનો મોડા કરવાથી ચાલે એવું છે જો શક્ય હોય તો ડૉક્ટરને બતાવવા કરતાં ઘરે જ ચાલી જતું હોય તો તમે ચલવી લો અને ઘરે જ રહો એ વધારે સલાહ ભરેલું છે Thank you very much.